સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે શ્રી રામજીની નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા. પ્રાંતિજ નગરમાં શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં યોજાયેલ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દ્વિતીય દિવસે શ્રી રામલલ્લાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશન સામેથી નીકળેલ શોભાયાત્રામાં 3 બગીમાં શ્રી રામચંદ્ર, સીતામાતા અને લક્ષ્મણજીની મૂર્તિઓને હનુમાનજીની ભવ્ય મૂર્તિ સાથે સમસ્ત રામદરબાર નું આયોજન ભવ્ય શોભાયાત્રા વાસ્તે ગાજતે નીકળી હતી. શ્રી રામના જયઘોષ સાથે રામભક્તો ઉમટી પડ્યા હતા. શ્રી રામના નારા સાથે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં માત્ર સુથાર સમાજ નહીં પરંતુ વિવિધ સમાજના ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. કારણે સમસ્ત પ્રાંતિજ નગર ભક્તિમય બન્યા હતા. તેમ લાગે છે પ્રાંતિજ પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં મંગાવેલ મૂર્તિઓને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવી હતી. જય શ્રી રામના જય ઘોષ સાથે પ્રથમ દર્શન કરવા જનમેદની ઉમટી પડી હતી. બપોર બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રાત્રે સવાર નિજ મંદિરમાં રામજી મંદિર પાસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યવસ્થાપક કમિટી દ્વારા કાર્યક્રમને ઉજ્જવળ સુંદર રીતે પૂર્ણ કરવા થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. રામજી કી નીકલી સવારી, રામજી કી લીલા હે ન્યારી જેવા ભક્તિ સભર ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કરશ યાત્રા સાથે અને બેન્ડ બાજા સાથે નીકળેલ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી વૈશ્ય સુધાર રામજી મંદિરનું નવનિર્માણ 2 વર્ષ પૂર્વે જ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં નાના મોટા અબાલ વૃદ્ધ જોડાયા હતા. હાઈવે પોલીસ સ્ટેશન પાસેથી નીકળેલ શોભાયાત્રાએ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે ધર્મપ્રિય મહિલાઓ આનંદ અને ઉમંગમાં ઝૂમી ઉઠ્યા હતા. મન મૂકીને મહિલાઓ શોભાયાત્રામાં સંગીત સાથે નાચી રહી હતી. શોભાયાત્રાના પટેલવાસ અને શોભાયાત્રામાં દરજીવાસ, પટેલવાસ અને અન્ય વિસ્તારોથી નીકળેલ શોભાયાત્રાના દર્શન કરવા જનમેદની ઉમટી પડી હતી. તારીખ 22 જાન્યુઆરીના રોજ અવધપુરીમાં રામલલ્લાના ભવ્ય મંદિરનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સંતો મહંતોના વરદ હસ્તે થનાર છે ત્યારે દેશભરમાં ભક્તિનો માહોલ જામ્યો છે. ત્યારે પ્રાંતિજ નગરમાં પણ શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં પણ તારીખ 20 થી 22 જાન્યુઆરી દરમિયાન માત્ર ત્રિદિવસીય કાર્યક્રમના